બનાસકાંઠાના થરાદના ડોડગામ ગામની મોણકાની નર્મદા બ્રાન્ચ કેનાલની સાયફનમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. ધોરણ 4માં અભ્યાસ કરતો નીતિન ચૌધરી નામનો વિદ્યાર્થી 3 દિવસ અગાઉ ખેતરમાંથી અચાનક ગુમ થયો. ગુમ થતા પરિવારે શોધખોળ હાથ ધરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તો ધોરણ 4માં અભ્યાસ કરતો નીતિન ચૌધરી નામનો વિદ્યાર્થી 3 દિવસ અગાઉ ખેતરમાંથી ગુમ થઈ ગયો હતો. બનાસકાંઠાના થરાદના ડોડગામ ગામની મોડકાની નર્મદા બ્રાન્ચ કેનાલની સાયફનમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. સવાલ એ થાય કે તે ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યો, આખરે તે ગુમ થઈ ગયા બાદ 3 દિવસ સુધી ક્યાં હતો, કોણ તેને લઈ ગયું હતું, આ તમામ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે અચાનક ખેતરમાંથી આ બાળક ગુમ થઈ ગયો હતો ને હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે. અલ્કેશ રાવ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. અલ્કેશ, વાત કરીએ, બનાસકાંઠાની કેનાલની સાયફનમાંથી એક બાળકનો મૃતદેહ મળી આવ્યો, 3 દિવસ પહેલા તે ગુમ થઈ ગયો હતો, અચાનક આ પ્રકારની ઘટના સર્જાઈ, શું કાર્યવાહી થઈ રહી છે હાલ? જી ચોક્કસ, જોઈએ, જે થરાદના દોડગામ પાસે જે માડકાની નર્મદા કેનાલ છે, તે નર્મદા કેનાલની જે સાયફન હોય છે તેમાંથી ધોરણ 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. ખાસ કરીને જે આ ધોરણ 4નો જે વિદ્યાર્થી નીતિન ચૌધરી હતો તે 3 દિવસ અગાઉ ગુમ થઈ ગયો હતો. પોતાના ખેતરમાંથી અચાનક ગુમ થતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા. તેમને આજુબાજુ તેમના તેમજ સગા સંબંધીને તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ 3 દિવસ વીતી જવા છતાં પણ બાળકનો કોઈ પત્તો નહોતો લાગ્યો. ને આજે સવારે જે નર્મદાની જે સાયફન છે તેની અંદરથી જે બાળકનો મૃતદેહ મળ્યો છે, જેના કારણે પરિવાર શોકાતુર થઈ ગયો છે. ખાસ કરીને પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જે બાળકનો મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. ને બાળક પોતાના ખેતરમાંથી સાયફન તરફ કેવી રીતે આવ્યો ને તેની લાશ જે કેનાલમાંથી કેવી રીતે મળી, તેની ક્યાંક હત્યા થઈ હોય તેવી પણ આશંકા સેવાઈ રહી છે, જેના કારણે પોલીસે હાલ તો પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે કે બાળકનું મૃત્યુ કેવી રીતે થયું. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.